स्टूडेंट्स, આપણે આગળના લેસનમાં હુ અને વોટ વડે પ્રશ્ન વાક્ય બનાવતા શીખી ગયા છીએ. તો હવે આપણે શીખવાનું છે વેર. વેર એટલે કે ક્યાં, તે પણ હુ અને વોટની જેમ પ્રશ્ન વાક્ય શબ્દ છે. અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે એક ટેબલ છે, તેના નીચે ઉંદર છે. તો ઉંદર ક્યાં છે? તો આપણે એના માટે પ્રશ્ન બનાવી શકીએ, વેર ઇઝ ધ રેટ? તો જવાબ મળશે, ધ રેટ ઇઝ અંડર ધ ટેબલ. બાજુના ચિત્રમાં તમે જોઈ શકો છો કે એક દરવાજો છે, તેની બાજુમાં એક છોકરો ઊભો છે. તો વેર ઇઝ હી? તે ક્યાં છે? હી ઇઝ નિયર ધ ગેટ. આમ વેર એટલે ક્યાં, ઠેકાણે અથવા કઈ બાજુ, તેમ એનો અર્થ થાય છે. હવે વેરનો ઉપયોગ ક્યારે થાય? તો કે અમુક વ્યક્તિ, પ્રાણી કે વસ્તુના સ્થાન વિશે અથવા તે કઈ જગ્યાએ છે તે જાણવા માટે વેરનો ઉપયોગ થાય છે. અને હુ અને વોટની જેમ પણ પ્રશ્ન વાક્યની શરૂઆતમાં જ વેર લખાય છે. આવા પ્રશ્નોના જવાબમાં સ્થાનદર્શક શબ્દ ઇન, ઓન, અંડર, નિયર જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. તો હવે આપણે સમજશું કે વેરનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય સી રીતે બનાવાય. નીચે આપણને થોડાક વાક્યો આપેલા છે. સર્વપ્રથમ એક ઉદાહરણ આપેલું છે. પહેલું છે, ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ. તો આપણો પ્રશ્ન બનશે, વેર ઇઝ ધ કેટ? બિલાડી ક્યાં છે? હવે એના આધારે આપણે બનાવશું. પહેલું, ધ એપલ ઇઝ ઇન ધ બાસ્કેટ. એપલ એટલે સફરજન. સફરજન ક્યાં હોય? ટોપલીમાં. તો આપણો પ્રશ્ન બનશે, વેર ઇઝ ધ એપલ? સેકન્ડ, ધ લાયન ઇઝ ઇન ધ ડેન. સિંહ ગુફામાં છે. તો આપણે વેર વડે પ્રશ્ન બનાવશું, વેર ઇઝ ધ લાયન? થ્રી, ધ કાવ ઇઝ અંડર ધ ટ્રી. તો વેર વડે પ્રશ્ન બનાવતા, વેર ઇઝ ધ કાવ? કાવ ક્યાં છે? તો કે ગાય ઝાડની નીચે છે. ફોર, ડૉક્ટર ઇઝ ઇન ધ હોસ્પિટલ. ડૉક્ટર હોસ્પિટલની અંદર છે. પ્રશ્ન પૂછીએ તો, વેર ઇઝ ડૉક્ટર? ફાઇવ, ધ ડોગ ઇઝ નિયર ધ ડોર. કૂતરો દરવાજાની પાસે છે. પ્રશ્ન બનશે, વેર ઇઝ ધ ડોગ? સિક્સ, ધ કપ ઇઝ ઇન ધ સોસર. સોસર એટલે રકાબી. કપ હંમેશા રકાબીની અંદર જ હોય. પ્રશ્ન બનશે, વેર ઇઝ ધ કપ? કપ ક્યાં છે? સેવન, ધ બુક ઇઝ ઓન ધ ડેસ્ક. બુક એટલે કે ચોપડી, અને ડેસ્ક એટલે કે ઢાળિયું. તમારી બેન્ચ ઉપરનું જે લખવાનું પાટિયું છે તેને કહેવાય ઢાળિયું. તો આપણો પ્રશ્ન બનશે, વેર ઇઝ ધ બુક? એઇટ, ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ. ખુરશી ટેબલની પાસે છે. પ્રશ્ન બનશે, વેર ઇઝ ધ ચેર? ખુરશી ક્યાં છે? નાઇન, સમીર ઇઝ ઇન ધ કાર. સમીર ગાડીની અંદર છે. પ્રશ્ન બનાવતા થશે, વેર ઇઝ સમીર? ટેન, રાજુ ઇઝ અંડર ધ બેન્ચ. રાજુ બેન્ચની નીચે છે. તો આપણે વેર વડે પ્રશ્ન બનાવીએ તો આપણો પ્રશ્ન બનશે, વેર ઇઝ રાજુ? તો વિદ્યાર્થીઓ, આ હતા આપણા સ્વાધ્યાય પોથીના થોડાક ઉદાહરણ અને તેના વાક્ય. હવે આપણે આવા બીજા થોડાક વાક્ય તમારી જાતે શોધવાના છે અને પછી તેનું આપણે રિવિઝન નોટમાં લખવાનું રહેશે.